સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદની વચ્ચે નદીમાં નવા નીરની આવક થઈ છે। ખોખરધજ નદીમાં પાણીની આવક થઈ છે। નદીના પાણી પુલ પરથી વહેતા થયા છે તો પાણીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ ગઈ છે। કારની સાથે 2-3 વ્યક્તિ પાણીમાં તણાયા છે। ફાયર વિભાગની ટીમ હાલ તો ઘટનાસ્થળે। રાજકોટની ખોખરધજ નદીનો આ વિડિયો વાયરલ થયો છે। ફાયર બ્રિગેડે હાલ તો શોધખોળ શરૂ કરી છે। જે પ્રમાણે બોલેરો કાર છે તે નદીમાં તણાઈ હતી, તેમાં 2-3 લોકો તણાયા હોવાની માહિતી હાલ તો મળી રહી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। નવા નીરની આવક થઈ છે ત્યારે રાજકોટમાં ખોખરધજ નદી છે તેમાં પણ પુલ પર પાણી ફરી વળ્યું હતું, ત્યારે બોલેરો કાર છે તે નદીમાં તણાઈ છે। 2-3 લોકો તણાયા હોવાની પણ માહિતી મળી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ હાલ તો શોધખોળ હાથ ધરી રહી છે। અત્યારે હું આપને સીધા દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। રાજકોટના રાજકોટ પાસે આવેલ જે કહી શકાય કે લાપાસરી ગામ છે ત્યાં જવાનો જે પુલ છે તે પુલ પાસે તે બની હું આપને સીધા સૌપ્રથમ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બોલેરો જે કહી શકાય કે ગાડી છે તે તણાઈ હતી અને તેના સીધા દ્રશ્યો આપ લાઈવ જોઈ શકો છો વીટીવીની સ્ક્રીન ઉપર। કારણ કે જે ગંભીર ઘટના બની છે, મહત્વનું છે કે અત્યારે પોલીસની ટીમ પણ અહીં પહોંચી છે, એના પણ હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। પોલીસની ટીમ દ્વારા અત્યારે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે રીતની ઘટના સામે આવી હતી તે ઘટના કહી શકાય કે જે આજે કહી શકાય કે બેઠો પુલ છે, બેઠા પુલ ઉપરથી વરસાદ સમયે આ પ્રકારની પરિસ્થિતિ છે તે નિર્માણ થતી હોય છે કે જ્યારે આ પ્રકારે કહી શકાય કે પુલ ઉપરથી પાણી છે તે જતું રહેતું હોય છે અને આવા સમયની અંદર જ્યારે આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈને અત્યારે હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બોલેરો જે તણાઈ ગયો હતો તેના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। સાથે જ સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, શું કહેશો અવારનવાર આ પ્રકારની ઘટના અહીંયા સામે આવતી હોય છે કે જે આ પ્રકારે પાણી છે તે ઉપરથી જતું હોય છે। અવારનવાર પ્રકારની સામે ઘટના આવતી હોય છે, જ્યારે જ્યારે વરસાદ થાય ત્યારે ત્યારે આવી પોઝિશન હોય જ છે અહીંયા। કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે? ઓછા મોછા 5-6 વર્ષ જેવું થયું છે આ જ રીતના છે, અવું નવું હોય છે। જયારે બહુ વરસાદ આવ્યો હતી નવી નવી સ્થિતિ હોય અહીંયા। કોઈ પુલ બંધ કરવામાં કે કોઈ ચેતવણી આપવામાં આવે છે જયારે વધારે વરસાદ હોય ત્યારે? કેમ કે આ પ્રકારની જો ઘટના બને તો લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય? નહીં નહીં નહીં, એવું કઈ છે ને, કોઈ ચેતવણી આપવામાં આવતી જ નથી અહીંયા અને કોઈ આપને કહેતું નથી એરિયામાં કોઈ રીતના આમ છે। અંદાજિત લોકો જીવના જોખમે અહીંથી પસારતા હોય છે, કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે? 5-6 વર્ષ તો થઈ જ ગયા છે આજ, એટલે કહેવાનો મતલબ કે પ્રોબ્લેમ તો હોવાનો છે, દર વખતે સમયમાં આ જ પ્રોબ્લેમ હોય। કયા કયા ગામો માટે જવાનો ગામો સુધી જઈ શકાય છે? લાફાહારી છે આગળ, એક બીજું એક ગામ છે એનું નામ તો મને આવડતું નથી, જે ચોક્કસ લાફાસરી ગામ છે અન્ય એક ગામ છે જવાનો એકમાત્ર રસ્તો છે। હું ફરી એક વખત દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ અને ખાસ કરીને જે ઘટના બની હતી કહી શકાય ખૂબ જ ગંભીર ઘટના છે। આપ જોઈ શકો છો સામેની બાજુથી પણ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, બંને બાજુથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ખૂબ જ ગંભીર જે બની હતી લોકો પણ ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે। બોલેરો છે તે તણાઈ ચૂક્યો છે, આપને હું ફરી એક વખત એ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાણીનું વેણ કેટલું છે, આવું છેલ્લા 5-6 વર્ષથી થઈ રહ્યું છે એવું લોકો સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે। આપણે એમની સાથે પણ ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું, શું કહેશો જે ઘટના સામે આવી છે? દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે અહીંયા? દર વર્ષે કેવી કેવી પરિસ્થિતિ હોય છે, કેટલું પાણી આવી જતું હોય છે?
કેટલું પાણી આવે છે દર વર્ષે? દર વર્ષે 5-6 ફૂટ ઉપર પાણી આવી જાય પુલ ઉપર. કયા કયા ગામ માટે જવાનો રસ્તો છે? લાપાશ્રી ભાઈ જે ચોક્કસ અન્ય લોકો જે રીતના સ્થાનિક લોકો અહીં પહોંચી રહ્યા છે, આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું. અવારનવાર આ પ્રકારની ઘટના દર વખતે ચોમાસામાં હોય છે. હા, લાપાશ્રીનો રસ્તો, વડાળીનો રસ્તો બહુ તકલીફ પડે છે ચોમાસામાં. કોઈ તંત્ર દ્વારા કોઈ નોટિસ આપવા લગાડવામાં આવે કે પછી કોઈ વોર્નિંગ આપવામાં આવે એવું કોઈ કરવામાં આવ્યું છે? સુધીમાં નહીં આવ્યું. લોકો પોતાના જીવના જોખમે ઘરે જતા હોય છે? હા, બધા આ સોસાયટી વાળા બધા લોકો હેરાન જ થાય કાયમી માટે. કેટલા ઇંચ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય? 2 ઇંચ વરસાદ પડે તો આ પરિસ્થિતિ થઈ જાય છે. આજે જયારે બોલેરો તણાઈ ગયો છે, તમે હાજર હતા ત્યારે? ત્યારે હું હાજર નહોતો. આવી ઘટનાઓ પણ અનેક વાર બનતી હશે કે લોકો જીવના જોખમે તણાવવાની બીકના લીધે નીકળતા પણ નહીં હોય? પોર એક ભાઈ તણાઈ ગયા હતા હોતે પોર. આવો તો પ્રશ્ન ઉભો જ રહી. ગયા વર્ષે શું ઘટના બની હતી? ગયા વર્ષે એક ઓલા તમારા સોસાયટીના એક બ્રાહ્મણ ના બાપા અંદર તણાઈ ગયા હતા, સાયકલ લઈને આવતા હતા ને. શું ઘટના બની હતી ગયા વર્ષે? ગયા વર્ષે એક રિક્ષા ચણાઈ ગઈ હતી, રાત્રે 2:30 વાગે પૂર આવ્યું હતું. એ ભાઈ ને અંદર નાખીને તો અંદર ગાડી વહી ગઈ હતી. પછી બે ઊંડા વહ્યા ગયા હતા. એક ભાઈ તણાઈ ગયો હતો અને પેલા ઘણી ફેરે એવું બનાવ બહેનો છે. આ બનાવ બહેનો અને પેલા હમણાં પૂર આવ્યું ત્યાં એક બનાવ એવો બહેનો હતો. એ તો ભાઈ નીકળતા લેવો વાંધો નથી. આ પુલ 7 વર્ષથી આ સોસાયટી બની છે. 7 વર્ષથી આ કહે કે પુલ પાસ થઈ ગયો, બની જશે, બની જાય. કેદી બનશે? બનશે આ પુલ કે ત્યાં લગ્ન નથી બનવાનો? આ પુલ તો અમને ખબર પડે કે ન બનવાનો હોય તો એ રીતના કયો ભાઈ નથી બનવાનું, તો અમે આશા લઈને ન બે તો અમે ઓલી બાજુ મકાન લઈ લઈએ. કેમ કે ઓલી બાજુ વાળા ઓલી બાજુ રહી, આલી બાજુ વાળા આલી બાજુ રહી. કામ ધંધે જવું હોય આવવું હોય તો શું કરે? કેટલા વર્ષથી ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ થાય? અમે તો ભાઈ અહીંયા 7 વર્ષ 6 વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું આ સોસાયટીમાં. આ સોસાયટીને 7 વર્ષ થયા. તે દુઃખના ગયા પુલ પાસ થઈ ગયો, પુલ બની જશે. દર વર્ષે ટીયુ ન્યુઝ વાળા ની બધા આવે છે, એ લોકો એમ કે આ થઈ જશે, રજૂ આવી જાય, આ થઈ જાય. ભાઈ કઈ કેદી બનાવે એ કઈ નક્કી નથી. હવે બને તો સારું, નકર તો પછી અમારે મફત ના ભાવમાં મકાન વેચીને ઓલી બાજુ રહેવા જવાનું થયું ને. અમારે એકને તકલીફ છે એવું લોકો હશે. અંદાજિત કેટલા લોકો હશે વસવાટ કરે છે એની તકલીફ? આમાં અમારે અમારે 410 મકાન છે. આમાં એમાંથી 10 મકાન ખાલી હશે, બાકી 400 મકાન ભરેલા આવે. ઘરથી 2 જણા ગણી તો 800 જણા હેરાન થતા હોય. આગળ લાપારી ગામ આવે, એ લોકો બહુ હેરાન થાય છે. એ લોકોને અહીંયા આવવું હોય તો ગામ આવે. આગળ ગામ કયા કયા? એમ તો ગામ વડાળી આવે, લાપારી આવે. આમ આમ જોઈએ તો ખોખરદર આમ થી જવાય ને, પણ ન્યાય અમુક ગામ આવે પણ એ લોકો ઓલી બાજુ તો નીકળી જાય. પછી એને ખોખરદર થઈને લાપારી થઈને સોસાયટી વાળાને બધાને આવવું પડે છે, અને લાપાશ્રી વાળાને ખોખરદર થઈને ફરીને લાપાશ્રી ગામ જવાનું. ન્યાય એવો નદીનો કાંઠો હોય, ન્યાય પાણી આવી ગયું હોય મેરીમાના મંદિરમાં, તો ન્યાથી ને અંદર આવી નથી શકતા. હવે આ ઘટના બની ની પછી પુલ બંધ કર્યો, એના કરતા વેલો બંધ કરી દીધો હોત તો કોકના જીવ બચી જાય. અમે તો એ જ કહેવા માંગીએ, અટારે આવ્યા સમજી લ્યો ભાઈ, પોલીસ ખાતું એ સાહેબ છે, અમે એને કઈ ન બોલી શકીએ. આવ્યા એટલે અમારે બધા અહીંથી ભાગવું પડ્યું. બરોબર, ઓલા ભાઈ બોલ્યા કે મારું બુલેટ લેવું હોય તો એ ભાઈને પકડીને બિહારી લીધા. હવે એમાં અમે બોલવા જઈએ તો અમને બિહારી છે. સૌને ડર હોય સાહેબ કે વર્દીનો મતલબ એવો નથી કે વર્દી તમારી પાસે હોય તો તમે એને ગેર ઉપયોગ કરી શકો ને તમે ગેર બોલી શકો ને એવું નથી. બરોબર, કાયદેસર તમારી જે કાર્યવાહી થતી હોય તમે કરો. વહેલો પુલ બંધ કરી દીધો તો આ કોકનો જીવ બચી જાય, શું કહેશો? તો આ ઘટના જે આ બની, બરોબર, આ તો ભે મળેલી હતી સાહેબ. બોલો, માણે તો ઠીક, ભે મળેલી હતી. ભેને અગાક થઈ ગયું હોત તો શું કરે? એ તો મુનું પુરાણી છે ને. આપણે આમાં પૈડા આપણે નીકળીએ, એ ક્યાંથી નીકળી શકે અમારી? એ તો મરેલી હતી. 2 ઢોર હતા, એક ઢોર તો હજી મળ્યું નથી, એક ઢોર તો તણાઈ ગયું એમાં, ને એક બાંધેલું છે એમાં. ને હજી એક ભાઈ ગયા છે એમાંથી, એક જીવિત હતા પ્રાણી? બે મુદત થઈ હતા, બે મરી ગયા હતા. જે ચોક્કસ એક જીવિત ગાય પણ છે આજે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વધુ એક ખુલાસો અહીં થવા જઈ રહ્યો છે કે એક જે ગાય છે જીવિત હતી. કહી શકાય કે પશુનું પણ આમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તણાયા હોવાની જે વાત સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આટલી મોટી દુર્ઘટના બચી ગઈ છેલ્લા 6 વર્ષથી, માત્ર આ વર્ષે ને છેલ્લા 6 વર્ષથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરીના નામે ન કરવામાં આવી હોય. કદાચ જો વહેલી વોર્નિંગ લગાડવામાં આવી હોત, અથવા તો કોઈ નોટિસ લગાડવામાં આવી હોત, અથવા તો રસ્તો બંધ કરવામાં આવ્યો હોત, આવું કંઈક કરવામાં આવ્યું હોત ને તો આ ઘટના ન બનત, એ તો સ્પષ્ટ પડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવી બેદરકારીને લીધે હવે એક કહી શકાય કે મૂંગા પશુએ પણ જીવ ગુમાવવો પડ્યો છે, અને સાથોસાથ લોકોએ પણ પોતાના જીવ છે તે જોખમમાં મૂકવા પડી રહ્યા છે. જી
गौतम लोकोने पोतानो जीव जोखम में मुकी रहा है, परंतु सौथी वधु तंत्रनी बेदरकारी पण आमां छती थई रही छे। तंत्र द्वारा जे प्रमाणे केम कोई पाड़ बांधवामां नथी आवती, दर वर्षे आ प्रकारनी स्थिति थती होय छे। अनेक गामो छे तेने आ जोड़तो पुल छे, त्यारे तंत्र द्वारा पुल बनावानी कामगीरी के पछी जोखमी रूप बोर्ड केम नथी मारवामां आवतुं? शुं आवी कोई घटनानी तंत्र राह जोईने बेठुं होय छे के शुं? ये चौक्स फरी एक वक्त आज वस्तु आपने स्थानिको साथे पण चर्चा करीशुं, तेवो शुं कही रह्या छे, आपणे फरी एक वक्त एमनी साथे वात करीशुं। शुं कहेशो? तंत्रनी गंभीर बेदरकारीना परिणामे आ घटना बनी छे। हवे क्यांक ने क्यांक तंत्र, तमे पण जेम कही रह्या छो, छ वर्षथी आ प्रकारनी परिस्थिति छे, तंत्रनी बेदरकारीने लीधे आ घटना सामे आवी छे। સાહેબ, આમાં કોઈ ધ્યાન દેવાવાળું નથી, આમાં એવું થાય કે અમે બધા ઓપરેટર પાસે એની પાસે જાય તો એ લોકો એમ કે પુલ પાસ થઈ જાય, એની પહેલા જો આ રેલિંગો મારી ગયેલા ઠેર લગન સાહેબ, બરોબર એક જ વર્ષ થયું ફટ કરતી રેલિંગો તૂટી ગઈ, હવે એમાં પુલ પાસ થઈ ગયો કે શું કર્યું એમને કાંઈ ખબર નથી, પુલ કેમ કે આ રેલિંગ મારી એટલે બધાને એમ કે પુલ પાસ કરી દીધો, ઉપર હું લખાવે કે પુલ પાસ થઈ ગયો, ખોખરધનનો કે આ ઋષિ પ્રસાદનો પુલ આપણે પાસ કરી દીધો હોય, અને એની પહેલાં અહીંયા ગાબડા પડી ગયા હતા, ગાબરા હમું કરવા આવ્યા ત્યાં કહેતા હતા ઘટાડી કે અમે ટેમ્પરરી યાર ગાબરું હમું કરી જઈએ, તે પછી અમે પુલ નવો બનાવી દઉં, પાછું આ વર્ષે આ ઉભું રહ્યો, વળી આ આ વિડીયોમાં અત્યારે તો અમે આ બધી ચર્ચા કરી જ છીએ સાહેબ, કે આવતા વર્ષે પાછા એમ જ કહે કે આવતા વર્ષે પાછા તમે જ આવશો, પાછો હું જ ભાષણ દેવા ઉભો રહે છે, આવતા વર્ષે ત્યાં આજ પોઝિશન હશે, આવતા વર્ષે આ પુલ બનવાનો નથી, આ પુલ બન્યા તો અમને કંઈક માણસે દ્રષ્ટિ એમ મળશે કે ના કાંઈક સરકારે કર્યું, ભણવા જવાનું ડિલે, છોકરાઓને વિદ્યાર્થીઓને શું તકલીફ પડે છે, ડોક્ટર ની કઈ ગંભીર ઘટનાઓ સામે આવે તો શું તકલીફ પડે છે? લગભગ બધી સ્કૂલની બસો અહીંયા આવે છે, અવારનવાર બસોમાં છોકરાઓ અમારા ઓલી કાંઠે રહી જાય, તો અમારે એની વ્યવસ્થા શું કરવી એનો કોઈ અમને ખબર જ નથી, પણ ડિલિવરી કેસ ઘણા હોય છે, ડિલિવરી કેસમાં કેમ ઓલો રસ્તો પાર કરવો ઓલી બાજુ એ કોઈ ખબર નથી પડતી, રજૂઆત કરી હતી પુલ અહીંયા રેલિંગ નાખેલી, રેલિંગ આખી પાણીમાં તણાઈ ગઈ આખી આખી, એટલે પુલ બન્યા સિવાય આનો વિકલ્પ છે નહીં, એટલે વહેલા તે પહેલા ધોરણે આનો પુલ કરવો મહત્વનો છે। શું ઘટના બની હતી? ઓલા વર્ષે કાનાભાઈ અમારે અહીંયા દરજી રહ્યા, એની ઘરવાળી પ્રેગ્નેન્ટ હતા, અહીંયા ફૂલ નદી આવી હતી, નો જઈ ગયા બાળક પેટમાં પેટમાં મરી ગયો, હવે આ કારણે હવે બાળકને એવું કરવાનું માણસા દ્રષ્ટિ હે કે નથી સરકારને, અમારે શું કરવાનું હવે એ તમે જણાવો અમને, ને આ કેદી પુલ બનશે એ માહિતી દો અમને, બસ એટલું જ કહેવા અમે માગી છીએ। જી ચોક્કસ, અનેક ગંભીર ઘટનાઓ છે તે હવે થતી જઈ રહી છે, કારણ કે જે સ્થાનિકો જણાવી રહ્યા છે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જે પ્રેગ્નેન્ટ મહિલા હતી તેમ તેઓ જઈ ન શક્યા, એના કારણે તેમના જે બાળકનું પેટમાં જ મોત થયું છે, એટલે આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ખૂબ જ ગંભીર ઘટના છે, ક્યાંક ને ક્યાંક લોકોએ પણ આમાંથી ક્યાંક ને ક્યાંક બચવાનું પોતાની રીતે મહેનત કરી રહ્યા છે, પરંતુ તંત્રની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે જે રીતની ઘટના સામે આવી છે લોકો છે તે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે, મજબૂરી છે એટલે મૂકવો પડે છે, જો તંત્રએ ધ્યાન દીધું હોત તો ન મૂકવો પડ્યો હોત। અન્ય એક સ્થાનિકે જે રીતના જણાવ્યું, અહીં જે રેલિંગ છે તે મૂકવામાં આવી હતી, રેલિંગ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારથી મૂકવામાં આવી હશે, માત્ર એક જ વર્ષની અંદર રેલિંગ પણ તૂટી ગઈ છે અને લોકો જે છે તે તણાઈ રહ્યા છે, ગાડીઓ તણાઈ રહી છે, છતાં પણ તંત્રને કોઈ પ્રકારની કઈ ન પડી હોય એ પ્રકારે જે રીતના લોકો કહી રહ્યા છે, છ છ વર્ષથી તેઓ અગાઉ પણ અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કામગીરી નથી કરવામાં આવી, જો કદાચ કામગીરી કરવામાં આવી હોત તો આ પ્રકારની ઘટના છે તે ટાળી શકાત, પરંતુ અત્યારે તો લોકોને માત્ર સહન કરવા સિવાય કંઈ વધ્યું ન હોય એવું લાગી રહ્યું છે। જી ગૌતમ, જે પ્રમાણે સ્થાનિકો દ્વારા આક્ષેપો તો કરવામાં આવી રહ્યા છે, સ્થાનિકો કહી રહ્યા છે કે ઘણા સમયથી આ પ્રકારની સ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે, તંત્ર દ્વારા આ ઘટના પછી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે, તંત્ર દ્વારા હાલ શું કાર્યવાહી કરવામાં આવશે કે કરવામાં આવી રહી છે તે વિશે કોઈ માહિતી મળી છે કે નહીં? જી ચોક્કસ, આટલી મોટી ગંભીર ઘટના આવી છે છતાં પણ તંત્રની કોઈ નિવેદન તો સામે નથી આવી, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ, અત્યારે ખાલી બે દોરડા અહીં લગાવી અને જે સ્થાનિકો છે તેને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે, આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે, બીજી કોઈ પણ પ્રકારની કામગીરી અત્યાર સુધીમાં નથી કરવામાં આવી, નથી કોઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે કે શું ઘટના બની છે તે અંગે કોઈ કહી શકાય કે કામગીરી કરવામાં આવી છે, ઘટના બની તો એના માટે કોણ જવાબદાર છે, રેલિંગ માત્ર એક જ વર્ષની અંદર તૂટી ગઈ છે તો એના માટે કોણ જવાબદાર છે, હું આપને જે રેલિંગના પાયા છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ, અત્યારે જે અહીંયા
જે આજે આપ જોઈ રહ્યા છો અત્યારે ટીવી સ્ક્રીન ની અંદર, ત્યાંથી રેલિંગ હતી પરંતુ રેલિંગ પણ તૂટી ગઈ છે અને રેલિંગ તૂટવાને કારણે હવે લોકો છે તે તણાઈ જઈ રહ્યા છે, ગાડીઓ તણાઈ જઈ રહી છે, મૂંગા પશુઓ તણાઈ જઈ રહ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી નથી લેવામાં આવી. આ ઘટના બની ચૂકી છે, લગભગ 2 થી 3 કલાક થઈ ચૂક્યા છે, લગભગ 2 કલાકથી મીડિયામાં પણ આ ઘટના સામે આવી ચૂકી છે, છતાં પણ કોઈ તંત્રની કોઈ ખાસ એવી કોઈ કામગીરી સામે નથી આવી, નથી કોઈ નિવેદન સામે આવ્યું. ખૂબ જ ગંભીર બેદરકારી તંત્રની હજુ પણ જોવા મળી રહી છે. જી ગૌતમ, જે પ્રમાણે તંત્રની બેદરકારી અત્યારે પણ છતી થઈ રહી છે અને એક ઘટના તો ઘટી ચૂકી છે, છતાં પણ કોઈ જ પ્રકારની સાવચેતી અત્યારે પણ રાખવામાં નથી આવી રહી, તો શું અત્યારે ત્યાંના લોકો રામ ભરોસે છે તેવું માનીને ચાલવું પડશે? જે ચોક્કસ લોકો જે અહીંના લોકો છે તેઓ પણ હવે તો એવું જ વિચારી રહ્યા છે કે અમે ભગવાન ભરોસે છીએ. ફરી એક વખત આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? તંત્ર દ્વારા તો કઈ કામગીરી નથી કરવામાં આવતી, આપને કદાચ ખરેખર તંત્રે તમને ભગવાન ભરોસે મૂકી દીધા હોય એવું લાગે છે. અમારે છેલ્લા અમે 5 વર્ષથી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ ને અમે અવારનવાર રજૂઆત કરી છીએ કે અમને આપ 6 થી 7 ફૂટ અમને આ પુલ અધર લઈ દો, છતાંય મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અમારું કોઈ સાંભળતા નથી. અને આ ઉપર તમે જો 3 થી 4 હજાર વસ્તી છે અને આની આગળ લાપાસરી ગામે આવેલ છે અને ઋષિ પ્રસાદ સોસાયટી, 3 થી 4 હજાર માણસો દર વર્ષે હેરાન થાય છે અને આપણે દર વર્ષે કોઈ ને કોઈ વાહન અને નિશાળના વિદ્યાર્થી અને નિશાળે જવા માટે વિદ્યાર્થીઓ અહીંથી જઈ નથી શકતા, અવારનવાર એને રજાવું પડે છે અને ડિલિવરી કેસ હોય તો 108 ગાડી આ ઋષિ પ્રસાદ સોસાયટીમાં આવી નથી શકતી. રણુજા રાત રોકાવું પડે છે, અમારે કામે ગયા હોય ને તો રણુજા રાત રોકાવું પડે, નદી આવી ગઈ હોય ને તો ઘરે નથી જઈ શકતા, રણુજા હોઈ જવું પડે અમારે, સમજ્યા? એ ચોક્કસ ભગવાન ભરોસે બધા લોકોને મૂકી દેવામાં આવે છે આ રીતના, કારણ કે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી. મહત્વનું છે કે જો કદાચ આ પહેલા કઈ યોગ્ય કામગીરી કરવામાં ન આવી હોત એને લીધે આ પરિણામ આવ્યું છે. કદાચ જો કામગીરી થઈ હોત તો લોકોના જીવ બચી જાત, વાહનો તણાતા ડૂબવા જે તણાઈ રહ્યા છે તેનાથી પણ લોકોનો બચાવ છે તે થઈ જાય. જી બિલકુલ ગૌતમ, આભાર તમામ જાણકારી માટે. ઉલ્લેખનીય છે કે નદીમાં કાર તણાઈ છે, આ એક ઘટના સામે આવી છે, પરંતુ હજુ પણ ત્યાંના સ્થાનિકો છે, આસપાસના ગામના લોકો છે તે ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની અત્યારે પણ કાર્યવાહી કરવામાં નથી આવી, ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે.